हेलो दोस्तों, आज डिम्पल्स डिशीस में हूबहू पिज़्ज़ा नो टेस्ट आवे अने पिज़्ज़ा नो लुक आवे तेवो, परंतु मैदा वगर, आथा वगर, बेकिंग पाउडर, बेकिंग सोडा के यीस्ट वगर 5 मिनिट जेवा ओछा समय में एक पण टीपू तेल यूज कर्या वगर तमे झटपट आ हेल्धी रेसिपी बनावीने नास्ता में लई शको छो। ज्यारे तमने पिज़्ज़ा खावानी इच्छा थाय अने तमे कई हेल्धी वस्तु खावा मागता होय, जो तमे हेल्थ कॉन्शियस होय तो तमारा माटे आ बेस्ट रेसिपी रहेशे। अने घरमां ज मळी रहे तेवा ओछी सामग्रीओथी अने ओछी मेहनते आ नास्तो बनी जाय छे। तो चलो मारी साथे, तो जेमना माटे आपणे सौथी हेल्धी वस्तु अहींया यूज करवाना छीए अने हर घरमां अवेलेबल होय तेवी वस्तु, મેં અહીંયા મગની પીળી દાળ, જેને મગની ફોતરા વગરની દાળ પણ કહેવાય છે, એ 1 કપ જેટલી લીધી છે અને જેને મેં મિક્સર જારમાં નાખેલી છે। મગની દાળ ખૂબ જ ફાયદાકારક હોય છે, તો બસ એ હેતુથી આપણે હેલ્ધી રેસિપી બનાવવા માટે મગનો ઉપયોગ કર્યો છે। હવે આની દરદરી એકદમ સરસ પાવડર તૈયાર કરી લેશું। અહીંયા આપણે પલાળવાની ઝંઝટ નથી, વધારે સમયની કોઈ જરૂર નથી, બહુ ઇન્સ્ટન્ટ આ વસ્તુ બની જાય છે મિત્રો, અને હેલ્ધી પણ। तो आ रीते आपणो मगनो पाउडर हवे तैयार थई गयो छे, तो आपणे एक एक्स्ट्रा बोलमां ने काढी लेशुं जेथी आगळनी प्रोसेस करी शकीए। बहु दाणेदार आपणो पाउडर तैयार नथी थयो, बस आ रीते आपणे एक्स्ट्रा वासणमां काढी लेशुं। जो थोड़ो वधारे दरदरो तमारो पाउडर होय तो फरीथी तमे मिक्सरने चलावी शको छो अने एकदम पाउडर तैयार करी शको छो। थोड़ो कणीदार पाउडर हशे तो चालशे। હવે બાઇન્ડિંગ માટે 1/2 કપ જેટલો ઘઉંનો જે રોટલી બનાવીએ તે લોટ લીધો છે, એકદમ લીસો લોટ, જેથી બાઇન્ડિંગ સારું આવે। અને હવે ટેસ્ટ પ્રમાણે નમક નાખી દેશું। અહીંયા આપણે આથા માટે ઈસ્ટ નથી યુઝ કરવાના, બેકિંગ સોડા, બેકિંગ પાવડર કંઈ યુઝ નથી કરવાના, પરંતુ હર વ્યક્તિને મળી જાય તેવો અહીંયા એનો ઉપયોગ કરીશું, જેથી આપણે આ જે નાસ્તો બનાવીએ ને થોડું બેઝને ફૂલાવી શકીએ। તો જો રેગ્યુલર ઇનો આવે છે એ 1 પેકેટ જેટલો હું આમાં નાખું છું। તમે અહીંયા ઇનોની જગ્યાએ બેકિંગ સોડા કે કુકિંગ સોડા પણ લઈ શકો છો, ભજીયામાં યુઝ કરો એ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ ઇનો તો હર વ્યક્તિને આસાનીથી મળી જાય, બસ એ હેતુથી મેં અહીંયા ઇનોનો ઉપયોગ કર્યો છે। તો હવે અહીંયા આપણે 4 ચમચી જેટલું દહીં નાખીશું। અહીંયા આપણે વિનેગારનો યુઝ નથી કરવાના, લીંબુનો યુઝ નથી કરવાના, પણ હર ઘરમાં અવેલેબલ એવું દહીં અહીંયા 4 ચમચી જેટલું નાખશું। દહીં ન હોય તો તમે લીંબુનો રસ 2 ચમચી જેટલો નાખી બાકીનું પાણીથી લોટ તૈયાર કરી શકો છો। હવે બધું જ બરાબર રીતે આપણે મિક્સ કરી દઈશું। કે રેસીપી પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને આવી અવનવી ડિસન્ટ રેસીપી તમને ફ્રીમાં અને સાથે ઝડપથી મળતી રહે એ માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પણ દબાવજો। હવે આમાં તમને જો જરૂર લાગે તો 1-2 ચમચી જેટલું પાણી નાખી અને એકદમ કડક લોટ તૈયાર કરીશું, જેવો ભાખરીનો લોટ હોય બસ એટલો કડક લોટ તૈયાર કરવાનો છે। આપણે દહીં નાખ્યું છે અને દાળ હોવાથી આમાં વધારે પાણીની કોઈ જરૂર રહેશે નહીં, તો લગભગ 2 ચમચી જેટલા પાણીમાં મારે આટલો કડક લોટ તૈયાર થઈ ગયો છે। તમારે પાણી કેટલું જોશે એ તમારા દાળના બેઝ ઉપર આધારિત રહેશે। તો હવે આપણે આ લોટને 2 મિનિટ માટે સાઈડ ઉપર રાખી દઈએ। બે મિનિટ પછી આપણે જોઈએ તો આપણો લોટ બરાબર રીતે ફૂલી ગયો છે। બસ 2 જ મિનિટ આ આપણા બેઝને આપવાની જરૂર છે। હવે આપણે આ લોટમાંથી 2 સરખા ભાગ તૈયાર કરી લેશું। તો 1 ભાગને હું ઢાંકીને રાખી દઉં છું અને બીજા ભાગને આપણે અહીંયા જેમાં આપણે રોટલી અને ભાખરી બનાવીએ ને એ આપણે પાટલી ઉપર વણવાનું છે, તો લગભગ ભાખરીની સાઈઝ હોય એવી થિકનેસવાળું આપણે વણીશું। બહુ વધારે જાડું પણ નહીં અને બહુ વધારે પાતળું પણ નહીં, એટલે કે ભાખરી બનાવતા હોય અને જે થિકનેસ આપણે રાખીએ બસ એટલી થિકનેસ આપણે આની રાખીશું। આપણો લોટ બહુ જ કડક છે તો આપણે અહીંયા કોરો લોટ કે તેલ કે કંઈ લગાવવાની જરૂર નહીં પડે। તમને કિનારી જે ફાટી ગયેલી દેખાય છે એના ઉપરથી તમે સમજી શકો છો કે લોટ કેટલો કડક બાંધ્યો છે, અને હવે એની થિકનેસ પણ હું તમને બતાવું છું, જો ભાખરી જેવી થિકનેસ છે ને। બસ આટલું આપણે બેઝ વણવાનું છે, અને હવે આપણે આ જે બેઝ વણેલું છે એને જ્યારે આપણે કૂક કરીશું તો એ ફૂલે નહીં, એટલા માટે આપણે અહીંયા ફોગથી કે ચમચથી કે ચપ્પુથી
तमने इच्छा होय ए रीते आमां निशान लगावी शको छो। हुं अहींया काटा चम्मच थी आ रीते निशान लगावी दऊं छुं। जे रीते आपणे पिझानो बेस बनावीए अने पिझानो बेस फूले नहीं ए माटे निशान लगावीए छीए ने, बस ए ज रीते आमां निशान लगावी देशुं। आ एक एवी हेल्धी रेसिपी तमारी साथे हुं शेर करूं छुं के हर कोई व्यक्ति गमे त्यारे खाई शके, हल्की फुल्की भूखमां पिझा खावानी इच्छा थाय त्यारे पण। हवे आपणे सीधो अहींया तवो धीमी गैसनी फ्लेम पर गरम थवा माटे राखी देशुं। हलको गरम तवो थाय एटले आपणे जे निशान लगाव्या हता ने એ નિશાનવાળો ભાગ છે એ નીચેની તરફ આવે એ રીતે આ બેઝને આપણે તવામાં મૂકવાનું છે અને ફરીથી ઉપરની સાઈડ આપણે આ કાંટા ચમચીથી આ રીતે આપણે નિશાન લગાવી દેશું જેથી બંને સાઈડથી આપણો જે આ બેઝ તૈયાર કર્યો છે ને એ ફૂલે નહીં અને થોડો ક્રિસ્પી તૈયાર થાય। હા, આપણે આમાં જે ઇનોનો ઉપયોગ કર્યો છે જેથી આપણો આ બેઝ છે ને એ બેઝ જ્યારે કૂક થશે ત્યારે એ વધારે થોડો ફૂલશે એટલા માટે। તો હવે ઢાંકીને આપણે થોડો સમય આપી દઈએ। બે મિનિટ જેવો સમય મેં આ રીતે આપ્યો છે તો આપણું બેઝ થોડું ફૂલી ગયું છે, જો ઇનો નાખ્યો તો ને તો, અને નીચેની સરફેસ જો ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ હોય તો આ રીતે ફેરવી લેવાનું। જો તમને દેખાતું જશે કે થોડો લાઇટ ગોલ્ડન કલર થઈ ગયો છે તો એ ફેરવી અને પછી અહીંયા તમે 2-3 ચમચી જેટલા પિઝા સોસને એપ્લાય કરી શકો છો। પિઝા સોસ ન હોય તો હર ઘરમાં ટોમેટો કેચઅપ હોય છે તો તમે ટોમેટો કેચઅપ પણ આ રીતે સ્પ્રેડ કરી શકો છો। મેં પિઝા સોસને એટલા માટે એપ્લાય કર્યો છે કે થોડો આપણે પિઝાનો ટેસ્ટ પણ આપી શકીએ અને જો ઘરમાં હોય તો ઓલિવથી અથવા કોઈ પણ પ્રકારના પાણી વગરની સબ્જીથી તમે આ જે આપણું બેઝ છે એને સજાવી શકો છો। હું થોડા બ્લેક ઓલિવ્સ, થોડા ગ્રીન ઓલિવ્સ અને મારી પાસે થોડા કેપ્સિકમના ટુકડા પડેલા છે, પેપ્રિકા પડેલા છે, તો હું એ બધી વસ્તુ અહીંયા સ્પ્રેડ કરી દઉં છું। તમે કોઈ પણ પ્રકારના કલરના જે તમને કેપ્સિકમ મળે અથવા તમે ડુંગળી પસંદ કરતા હોય તો ડુંગળીની સ્લાઈસ નાખી શકો છો અને બેબી કોર્ન નાખી શકો છો, કોર્નના દાણા નાખી શકો છો, મકાઈ તમારી પાસે દેશી, પરદેશી, અમેરિકન જે પડેલી હોય એના દાણા બાફીને નાખી શકો છો, તમારી ઈચ્છા હોય એ સબ્જી આમાં સજાવી શકો છો। મેં અહીંયા પેપ્રિકા, બ્લેક ઓલિવ, ગ્રીન ઓલિવ્સ આ નાખેલું છે અને પછી ઉપરથી હું આ રીતે મોજરેલા ચીઝ સ્પ્રેડ કરી દઉં છું। તમે અહીંયા સ્લાઈસ પડેલી હોય ચીઝની તો પણ લઈ શકો છો, પ્રોસેસ ચીઝ લઈ શકો છો, મોજરેલા ચીઝ લઈ શકો છો, જે તમને પસંદ હોય ઘરમાં હોય એ ચીઝ લઈ શકો। અને લગભગ આપણે આ ચીઝને મેલ્ટ થાય અને નીચેની સરફેસ ગોલ્ડન થાય ત્યાં સુધી ઢાંકીને કૂક કરેલું છે। ઓલમોસ્ટ 2 મિનિટમાં આપણી આ વસ્તુ નીચેની સરફેસથી પણ ગોલ્ડન થઈ જશે અને આપણું ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે। તો ઉપરથી આપણે ઓરેગાનો સ્પ્રિંકલ કરી દેશું અને જો બાળકોને પરોસતા હોય તો ચીલી ફ્લેક્સ ના નાખતા, પરંતુ જો મોટાને અને ખાસ કરીને તીખું ખાવાનું પસંદ કરતા હોય તો આ રીતે ઉપરથી ચીલી ફ્લેક્સ પણ તમે ગાર્નિશ કરી શકો છો। અને પછી આપણે આ જે તૈયાર કરેલો ઇન્સ્ટન્ટ નાસ્તો છે એના ટુકડા કરી અને સર્વ કરી શકો છો મિત્રો। આ તમને ટેસ્ટમાં પિઝા જેવું લાગશે, પરંતુ આપણે મેંદાનો ઉપયોગ કર્યો નથી તો તમને અહીંયા હેલ્ધી વસ્તુ ખાવા મળશે। જો તમે ડાયટમાં આ વસ્તુ લેવા માગતા હોય તો તમારે જે ચીઝ ને એ બધું આમાંથી એવોઇડ કરવાનું રહેશે અને બાકીનું જે વેજીટેબલ્સ છે એનો યુઝ કરી અને તમે ડાયટમાં પણ આ વસ્તુ લઈ શકો, કારણ કે મગ બહુ જ હેલ્ધી હોય છે અને પાચનમાં પણ ખૂબ જ હલકા હોય છે, તો ડાયટમાં પણ લઈ શકો, બાળકોને પણ ગમે ત્યારે પિઝાની ડિમાન્ડ કરે તો આ હેલ્ધી નાસ્તો બનાવીને એને ખવડાવી શકો છો। આવી ડિસન્ટ રેસીપી તમને દરરોજ ફ્રીમાં મળતી રહે એ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂરથી દબાવી દેજો। બહુ જ જલ્દી મળીશું એક ડિસન્ટ ડીશ સાથે, ત્યાં સુધી હંમેશા ખુશ રહો, હસતા રહો, ટેક કેર એન્ડ બાય બાય।